नमस्कार मित्रों, हवे आपणे अवयवीकरणनी अंदर ऋण 8 स्वाध्याय 14.1 ની અંદર જે દાખલા જોયા હતા એની અંદર જે બાકીના દાખલા છે એ પણ આપણે અહીંયા સોલ્વ કરી લઈએ. તો પ્રશ્ન 2 કે આપેલી પદાવલીમાં અવયવ મેળવો. પહેલી પદાવલી છે કે -4a² + 4ab - 4ca એનો અવયવ મેળવવાનો છે. તો એ ત્રણ પદો છે, તો ત્રણેય પદોનું આપણે જે રીતે બે પદોનું વિભાજન કરતા એટલે ત્રણેય અવયવ કયા એના મળ્યા તો અહીંયા x વત્તા
y અને બીજો અવયવ કયો છે તો જે સામાન્ય અવયવ લીધા છે એને ભેગા કરતો આ x અને અહીંયા cos + 8 તો x + y અને x + 8 એ એનો અવયવ છે આપણે એ પદાર્થના અવયવ છે હવે ક્યારે પદોની યોગ્ય ગોઠવણ ગોઠવણી ન આવેલી હોય ત્યારે આપણે શું કરવું એના માટે ઉદાહરણ આપણે જોઈએ કે ઉદાહરણ 3 પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે 6xy 6xy minus 4y plus 6 minus 9x nu અવયવી કરણ કરો જોઈએ 6xy minus 4y plus વત્તા 6 minus 9x nu અવયવી કરણ કરો એવું લખ્યું છે હવે આપણે જે રીતે આનો અવયવ કરણ કર્યો એવી રીતે આનો પહેલું અવયવ કરણ કરવાની કોશિશ કરીએ ચલો જો સાચો મળે તો ગોઠવણી સાચી છે નહીંતર આપણે ડાયરેક્ટલી પણ પછી ખબર પડશે કે આ ગોઠવણી યોગ્ય નથી ચલો પહેલું આ 6xy અને -4y નો સામાન્ય અવયવ કોણ છે તો 6 એટલે 2 3 6 અને 2 2 4 એક તો કયો અવયવ છે 2 બીજું શું છે કે y છે y 2y સામાન્ય અવયવ ની અંદર શું વધે છે અહીંયા 2 3 6 અને x તો 3 x અંદર વધે છે y ની જગ્યાએ માઈનસ 4 ની જગ્યાએ તો 2 2 4 અને y ની જગ્યાએ y વધતા નથી તો 3x માઈનસ 2 મળે છે અહીંયા પ્લસ તો પ્લસ 3 2 6 3 કરી લો તો શું મળે છે કોમન સામાન્ય અવયવ 3 મળે છે તો અહીંયા 6 ની જગ્યાએ કેટલા વધશે 2 3 6 માઈનસ 9 ની જગ્યાએ 3 3 9 એટલે 3x વધશે તો અહીંયા જો મિત્રો અહીંયા 2x માઈનસ 3x છે અને 2 માઈનસ 3x છે જ્યારે આગળમાં શું છે 3x માઈનસ 2 છે તો આ ગોઠવણી છે એ યોગ્ય ગોઠવણી નથી તો આ દરમિયાન હવે આપણે શું કરશું કે આપણે જોઈશું કે કયા પદની ત્રણ વિધેયના અવયવની ગોઠવણી પદની પદાવલિ ગોઠવણી યોગ્ય થાય છે તો જો મિત્રો આ 6 ને 5 લઈ લો અને 9x ને 6 ની જગ્યાએ લાવો તો ગોઠવણી કરો પદની તો 6xy -4y 9x ને આગળ લાવો તો -9x ને + 6 ચલો મિત્રો જોઈ લો જો કોઈ વસ્તુ યાદ કરે તો કે જ્યારે પદોને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે તેના ચિહ્નમાં કોઈ ફરક પડતો નથી હવે કોમ સામાન્ય અવયવ નીકળી ગયામાંથી 2 3 6 અને 2 2 4 તો 2 નીકળે છે અહીંયા y છે y તો 2y સામાન્ય લીધા તો 2 3 6 x એટલે કે 3x વધે છે અને માઈનસ 4 માંથી 2 નીકળે આવે અવયવ તરીકે તો 2 2 4 અને y થી 3x માઈનસ 2 વધે છે હવે અહીંયા માઈનસ ચિહ્ન શું આવે છે માઈનસ 9 માં અને 3 માં સામાન્ય અવયવ કોણ છે તો 3 2 6 અને 3 3 9 તો 3 સામાન્ય અવયવ તરીકે નીકળે તો અહીંયા શું વધશે શું વધશે 3 3 9 એટલે 3x અને અહીંયા પ્લસ છે યાદ રાખજો મિત્રો જ્યારે સામાન્ય અવયવથી માઈનસ અવયવ બહાર નીકળે છે ત્યારે કૌંસમાંની જે સંખ્યાઓ છે એના ચિહ્નો હોયલા કરતાં કેવા થઈ જાય છે વિરોધી તો પ્લસ 6 હતા અહીં શું થશે માઈનસ અને 3 એટલે કે 3 2 6 હવે જો કૌંસમાં જે અવયવ સામાન્ય છે બંને સરખા જ છે જો 3x - 2 અને 3x - 2 હવે અહીં શું થશે તો 3x - 2 અને બીજો અવયવ કયો તો સામાન્ય લીધા ને ભેગા કરો તો 2y - શું આવશે 3 આ એના અવયવો મળે છે ઓકે તો જ્યારે પદોની યોગ્ય ગોઠવણી ના હોય તો આપણે પદોને યોગ્ય રીતે ગોઠવવા પડે છે તો પહેલો જે અવયવ પહેલો પદાર્થનો જે અવયવ મળ્યા છે એમાં પદોની યોગ્ય ગોઠવણી હતી જ્યારે બીજું જે ઉદાહરણ મેં ત્રણ જોયું છે એમાં પદોની ગોઠવણી યોગ્ય નથી માટે આપણે ગોઠવણી ફેરથી કરવી પડે અને પછી આપણે એને યોગ્ય અવયવ મેળવી શકીએ છીએ અને જો પદોની ગોઠવણી તમે ના કરી શકો તો તમારો જવાબ ખોટો પડશે હવે આ દાખલા તમે બંને તમારા નોટબુક પર લખી લેજો હવે આપણે સ્વાધ્યાય પ્રશ્નમાં આપણે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર બીજા આપણે જોઈએ સ્વાધ્યાય કે એમાં ની અંદર પ્રશ્ન 3 છે પ્રશ્ન 3 માં દાખલા નંબર બીજો શું કહે છે કે 15xy 15xy માઈનસ 6x પ્લસ 5y માઈનસ 2 ના અવયવ મેળવવાના છે તો 15xy અને 6x માં સામાન્ય શું છે તો 3 5 15 અને 3 2 6 તો 3 સામાન્ય અવયવ તરીકે બહાર નીકળે છે અહીંયા x છે અને અહીંયા પણ x છે તો 3x બહાર નીકળે તો અંદર શું વધે છે તો 3 5 તરી 3 5 15 અને x ની જગ્યાએ શું વધે છે 5y માઈનસ 3 2 6 અને x ની જગ્યાએ તો 5y માઈનસ 2 મળે છે હવે અહીંયા પ્લસ તો શું આવ્યું પ્લસ 5y અને 2 નો સામાન્ય અવયવ કોઈ છે
5 અને 2 બંને અવિભાજ્ય અવયવો છે y એ છે પણ અહીંયા નથી તો કોઈ પણ સંખ્યામાં કંઈ પણ અવયવ ના સામાન્ય અવયવ ના નીકળતો હોય છે કે અવિભાજ્ય અવયવ અને સામાન્ય અવયવ માત્ર ને માત્ર કોણ હોય છે 1 અને આપણને ખબર છે કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અહીંયા 1 + 1 બહાર નીકળશે સામાન્ય અવયવ તો અંદર શું વધે છે 5y - 2 એ સામાન્ય અવયવ એનો બોલે છે હવે આગળ આપણે જોઈએ તો શું આવશે 5y - 2 અને બીજો અવયવ કયો છે 3x - 1 આનો અવયવ આ પદાર્થને અવયવ બોલે છે તો જ્યારે આ પ્રકારે યોગ્ય ગોઠવણી આપેલી હોય ત્યારે ડાયરેક્ટલી આ પ્રકારે અવયવ બોલે છે યોગ્ય ગોઠવણી ના હોય તો તમારે જાતે એની ગોઠવણી કરવી પડે છે ઓકે તો સ્વાધ્યાય હવે 4.1 જે છે એના જે બાકીના દાખલા છે છે અગાઉ વિડીયોમાં જે દ્વિતીય સમૂહ છે એ દ્વિતીય સમૂહના આધારે આપણે કઈ રીતે અવયવ મેળવવા છે